અસ્થમાને લઈને તેના સાધનોના સાચા ઉપયોગ માટે લાંબા સમય સુધી અસ્થમાને મેનેજમેન્ટ કરવા માટે માર્ગદર્શનને લઈને ઇન્વેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જંક ફૂડની સાથે સાથે બીમારીઓને પણ જુસ્સો વધી રહ્યો છે, જેમાં હાલમાં વાતાવરણ તેમજ વધારે ચટપટા સ્વાદને લઈને શ્વાસના રોગોમાં વધારો થતો જોવા મળ્યો છે. તેમજ થેરાપી કે સાધનના ઉપયોગની સાચી જાણકારી હોય તો દર્દીને વધારે સંતોષ મળે છે. સ્વાસ્થ્યને લાગતા સ્ત્રોતનો ઉપયોગ ઘટે છે, જેથી અસ્થમામાં ઘણું જ મહત્વનું બની જાય છે, જે શ્વસન ક્રિયાને લાગતા રોગોના મેનેજમેન્ટ માટે ઘણું મહત્વનું છે. તે દવાઓ સીધી ફેફસામાં જાય છે અને ઝડપથી અસર કરે છે તથા જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. શ્વસન ક્રિયાને લાગતા રોગોથી 40 થી 69 વર્ષના વયજૂથના લોકોમાં મૃત્યુના કારણો સૌથી મોટું કારણ છે. અસ્થમા મેનેજમેન્ટ માટે શિક્ષણ અને જાગૃતિ લાવવાની અત્યંત જરૂર છે. દર્દીઓને અસ્થમા મેનેજમેન્ટમાં સામેલ કરીને તેમને પણ માર્ગદર્શન આપવું જરૂરી છે, તેથી સ્વાસ્થ્યના સારા પરિણામોની સાથે સાથે દર્દીઓ પણ જાતે જાતે અસ્થમાનું પણ મેનેજમેન્ટ કરી શકે છે. તેવો આત્મવિશ્વાસ પણ આવશે. વિવિધ ઇન્હેલર્સ સાધનો ઉપલબ્ધ છે, જેમાં દબાણયુક્ત લેવામાં આવતા મિડટ ડોઝ ઇન્હેલર્સ, ડ્રાય પાવડર ઇન્હેલર્સ અને નેબ્યુલાઇઝર સામેલ છે. 90% ડોક્ટર અસ્થમા COPD દર્દીઓ પ્રથમ વખત તેમની પાસે આવે છે ત્યારે તેમાંથી 40% લોકોને ઇન્હેલર્સ સાધનોનો ઉપયોગ કરવાનું લખી આપે છે. તેમજ અમુક નડતી મુશ્કેલીઓમાં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેના માર્ગદર્શનને લઈને તેમજ તેઓ સાધનોનો સાચો ઉપયોગ કરે તે માટે ડૉક્ટર નરેન્દ્ર રાવલ અને ડૉક્ટર હિતલ શાહ દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. HCG હોસ્પિટલના ચેસ્ટ વિભાગના MD ડૉક્ટર નરેન્દ્ર રાવલના જણાવ્યા પ્રમાણે અસરકારક અસ્થમા મેનેજમેન્ટ માટે દર્દી અને ડૉક્ટર વચ્ચેની ભાગીદારી ઘણી મહત્વની છે. સાથે સાથે દર્દીની સારવાર કરતાં અગાઉ તેની વ્યક્તિગત લાક્ષણિકતાઓ, જોખમી પરિબળો અને આડઅસર જોવા બાબતોને પણ ધ્યાનમાં લેવું જોઈએ. મૂલ્યાંકનની વ્યૂહરચના, સારવારનું સમાયોજન અને સારવારની પ્રતિક્રિયાની સમીક્ષા પણ કરવી જરૂરી છે. સારવારનું આયોજન પ્રત્યેક રીતની દર્દીની જીવનશૈલી, સ્થિતિ અને સારવારના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કરવું પડે છે. તેમ છતાં અસ્થમાની વર્તમાન ઇન્હેલર થેરેપી રોગને નિયંત્રણ કરવાની ક્ષમતા ધરાવે છે. મોટાભાગના દર્દીઓમાં નિયંત્રણ મેળવી શકાતું નથી. એશિયા પેસિફિક અસ્થમા ઇન્સાઇટ્સ મેનેજમેન્ટ APPIM સર્વે પ્રમાણે ભારતના તમામ અસ્થમાના દર્દીઓ કાં તો નિયંત્રણમાં નથી અથવા તો ઓછા નિયંત્રણમાં છે. બે આ નબળા નિયંત્રણ માટે શ્વાસ લેવાની નબળી ટેકનિક જવાબદારી છે. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.